नमस्कार मॉमी स्टच परिवारनी गर्भवती માતાઓની બોધ કથાઓની શૃંખલામાં આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તા છે પક્કો સાધક। એક વખત એક ગુરુજી પોતાના શિષ્યોને ઉપદેશ આપતા સમજાવી રહ્યા હતા કે બેટા પક્કા સાધક બનો, કાચા સાધક ન બની રહો। કાચા અને પાકા સાધકની વાત સાંભળીને એક નવા શિષ્યના મનમાં સવાલ પેદા થયો। એણે પૂછ્યું, ગુરુજી આ પાકા સાધક કઈ રીતે બની શકાય? ગુરુજી હસ્યા અને બોલ્યા, બેટા એક ગામમાં એક હલવાઈ રહેતો હતો। હલવાઈ દર રોજ ઘણા પ્રકારની મીઠાઈ બનાવતો હતો, જે એક કરતા બીજી વધુ સ્વાદિષ્ટ હતી। આજુબાજુના ગામોમાં પણ હલવાઈનું ખૂબ નામ થયું હતું। ઘણી વખત લોકો હલવાઈની મીઠાઈઓ અને પકવાનોનો આનંદ માણવા આવતા હતા। એક દિવસ એક પતિ પત્ની હલવાઈની દુકાને આવ્યા। તેમની સાથે એક નાનું બાળક પણ હતું, જે ખૂબ જ ચંચલ હતું। તેના પિતાએ હલવાઈને હલવો બનાવવા કહ્યું। પછી બંને રાહ જોવા લાગ્યા, પણ એ બાળક વારંવાર આવીને હલવાઈને પૂછતો, શું હલવો બની ગયો છે? હલવાઈએ કહ્યું, હજુ કાચો છે, હજુ થોડો સમય લાગશે। તે થોડી વાર રાહ જોતો અને પછી આવીને હલવાઈને પૂછતો, સુગંધ સારી આવે છે, શું હલવો બની ગયો છે? હલવાઈએ કહ્યું, હજી કાચો છે, હજુ થોડો સમય લાગશે। એક વાર, બે વાર, ત્રણ વાર ફરીને આમ પૂછવાથી હલવાઈને થોડી ચીડ ચડી। તેણે એક થાળી ઉપાડી અને તેમાં કાચો હલવો મૂકીને કહ્યું, લે ખાઈ લે। બાળકે તે ખાધું અને કહ્યું, આ હલવો તો સારો નથી। હલવાઈએ તરત જ કહ્યું, તારે સારો હલવો ખાવો હોય તો શાંતિથી જઈને ત્યાં બેસી રાહ જો। આ વખતે બાળક શાંતિથી જઈને બેસી ગયો। જ્યારે હલવો તૈયાર થઈ ગયો ત્યારે હલવાઈએ તેને થાળીમાં સજાવી તેમના ટેબલ પર પીરોસ્યો। આ વખતે બાળકે હલવો ખાધો તો તેને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો। તેણે હલવાઈને પૂછ્યું, હલવાઈ કાકા, જ્યારે મેં હલવો થોડો સમય પહેલા ખાધો ત્યારે તે ખરેખર ખરાબ લાગ્યો, પરંતુ હવે આટલો સ્વાદિષ્ટ કેવી રીતે બની ગયો? ત્યારે હલવાઈએ તેને પ્રેમથી સમજાવ્યું, બેટા જ્યારે તું આગ્રહ કરતો હતો ત્યારે આ હલવો રંધાયો ન હતો અને હવે તે રંધાઈ ગયો છે। કાચો હલવો ખાવો સારો નથી, તેમ છતાં જો તેને ખાવામાં આવે તો તે પેટ ખરાબ કરે છે, પરંતુ રંધાયા પછી તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે। હવે ગુરુજીએ તેમના શિષ્યને કહ્યું, દીકરા શું તને કાચા અને પાકા સાધક વચ્ચે તફાવત સમજાયો? શિષ્યએ હાથ જોડીને કહ્યું, ગુરુજી હું સમજી ગયો છું કે હલવો કાચો અને પાકો છે, પણ આ એક સાધકને કેવી રીતે લાગુ પડે? ગુરુજીએ કહ્યું, દીકરા સાધક પણ હલવાઈ જેવો છે। જેમ હલવાઈ અગ્નિના તાપમાં ધીમે ધીમે હલવો રાંધે છે, તેવી જ રીતે સાધકે પણ સતત સાધના અને અભ્યાસ સાથે જાતે જ પરિપક્વ થવું પડે છે। જેમ હલવામાં બધા જરૂરી ઘટકો ઉમેરવા પછી પણ જ્યાં સુધી હલવો કાચો હોય ત્યાં સુધી તેનો સ્વાદ સારો આવતો નથી, તેવી જ રીતે સેવક ગમે તેટલું જ્ઞાન ભેગું કરે, કર્મકાંડ કરે, જ્યાં સુધી ધ્યાનની અગ્નિમાં ન તપે ત્યાં સુધી તે પરિપક્વ થતો નથી। જેમ હલવાને યોગ્ય રીતે રાંધવા માટે તેની સતત કાળજી લેવી પડે છે, તેવી જ રીતે સાધકે પોતાના મનની જાગૃતતા રાખવી પડે છે। જ્યારે રાંધતી વખતે હલવાનો રંગ બદલાય છે, તેમાંથી સુગંધ આવવા લાગે છે અને તે ખાવામાં આનંદનો અનુભવ કરાવે છે, ત્યારે તેને પરિપક્વ કહેવામાં આવે છે। એવી જ રીતે જ્યારે સાધના, સાધક અને સાધ્ય એક થઈ જાય છે, સાધકના શરીરમાંથી પ્રેમની સુગંધ આવવા લાગે છે, ત્યારે સમજવું કે સાધક નિશ્ચિત રૂપે પાક્કો થઈ ગયો છે। જ્યાં સુધી સાધકનો અભ્યાસ પાક્કો ન થાય ત્યાં સુધી તેને દરેક ક્ષણે સાવધાની અને તાકેદારીની જરૂર પડે છે, નહીતર માયા તો ખૂબ જ આકર્ષક હોય છે, તે સાધકને ગમે ત્યારે તેના માર્ગમાંથી ગેરમાર્ગે દોરી શકે છે। જ્ઞાનીઓ પોતાનું ધ્યેય સર્વસ્વ સમજીને સંતુષ્ટ થાય છે, પણ અભ્યાસ વિના
આપણ સિદ્ધ થતું નથી. અભ્યાસ માણસને સંપૂર્ણ બનાવે છે. ગર્ભવતી માતાઓ માટે સાર. ગર્ભધારણથી પૂર્વ અને ગર્ભાવસ્થા દરમિયાન એક માતા શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના શિશુ માટે એનું સિંચન કરવા ઈચ્છે છે, પરંતુ જે રીતે હલવામાં બધી સામગ્રી મિક્સ કર્યા પછી પણ એને શેકવું પડે છે, તે જ રીતે માતાએ પણ પોતાના જ્ઞાનને પરિપક્વ થવા માટે સમય આપવો પડે છે. ત્યાં સુધી કોઈ પણ અપેક્ષા વિના સંપૂર્ણ વિશ્વાસ અને પોતાની સાધના નિરંતર કરવી જોઈએ. આનાથી ઉત્કૃષ્ટ ફળોની પ્રાપ્તિ સમય આવે ત્યારે અવશ્ય જ થશે. ધન્યવાદ.